પોરબંદરમાં શાળા સંચાલક પતિ દ્વારા પુત્રનું લિવિંગ સર્ટિ કાઢીને આપતા પત્નીએ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી ખાતે ધરણા કર્યા હતા, જોકે બાદમાં પોલીસે મામલો થાળે પાડ્યો હતો. પોરબંદર જિલ્લા પંચાયત કચેરીમાં આવેલા પ્રાથમિક શિક્ષણાધિકારી કચેરી ખાતે નિમેશાબેન કોટેચા નામની મહિલા બંને બાળકો સાથે ધરણા પર બેઠી છે, જ્યાં તેણે એવું જણાવ્યું હતું કે તેના બાળકને ધોરણ 8માં એડમિશન અપાવવું છે, જેથી તેના એડમિશન માટે લિવિંગ સર્ટિની જરૂર છે. પરંતુ તેનો પતિ કેતન કોટેચા, કે જે અંબિકા સ્કૂલનો સંચાલક છે, તે લિવિંગ સર્ટિ કાઢી આપવાની ના પાડે છે. તેઓ વચ્ચે કોર્ટ કેસ હોવાને કારણે લિવિંગ સર્ટિ કાઢી આપતા ન હોવાના આક્ષેપ પણ તેણે કર્યા હતા, અને અગાઉ તેણે લિવિંગ સર્ટિ માટે લેખિત આપેલ હોવા છતાં અને ત્યારબાદ કલેક્ટરને પણ રજૂઆત કરી હોવા છતાં લિવિંગ સર્ટિ કાઢવામાં આવતું ન હોવાથી ન છૂટકે તેણે હવે શિક્ષણાધિકારી કચેરી ખાતે આંદોલન કરવાની ફરજ પડી છે. તેઓએ જણાવ્યું હતું કે અગાઉ પોલીસને સાથે રાખીને પણ લિવિંગ સર્ટિ લેવા માટે ગયા હતા, પરંતુ પોલીસની હાજરીમાં પણ પતિએ સર્ટિ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો. પતિને અન્ય સ્ત્રીઓ સાથે અફેર હોવાથી બંને વચ્ચે ઝઘડાઓ થતા હતા, આથી પોતે બંને બાળકો સાથે પતિથી અલગ રહે છે. પતિ સામે ઘરેલું હિંસાની પોલીસ ફરિયાદ પણ અગાઉ કરી હતી. જ્યાં સુધી સર્ટિ નહીં મળે ત્યાં સુધી તેઓ આંદોલન કરશે તેવું પણ જણાવ્યું છે. આ અંગે શિક્ષણાધિકારી કેડી કણસાગરાએ એવું જણાવ્યું હતું કે બંને પતિ પત્ની વચ્ચે કોર્ટ મેટર છે, તે શિક્ષણ વિભાગને કંઈ લેવા દેવા નથી. તેના પતિને શિક્ષણ વિભાગે સર્ટિ આપી દેવા જણાવ્યું છે, પરંતુ કેતનભાઈ બાળકની રક્ષણની જવાબદારી અંગે તેની માતા લેખિતમાં ખાતરી આપે તો જ તે સર્ટિ આપશે તેવું જણાવાય છે. એ બંનેનો ઘરેલું મામલો છે. અંગે મહિલાના પતિ કેતનભાઈએ એવું જણાવ્યું હતું કે તેની પુત્રીને રાજસ્થાનના કોટા ખાતે અભ્યાસ માટે મોકલ્યા બાદ તેનું તથા તેની માતાનું તેના સંસ્થા સંચાલક દ્વારા બ્રેઇનવોશ કરાયું હતું, આથી તેની પત્ની બાળકો સાથે તે સંચાલકને ત્યાં કોટા ચાલી જશે. જો પત્ની પુત્રને લઈ અને શહેર ન છોડે અને પુત્રની સુરક્ષાની તમામ જવાબદારી તેની તે અંગે લેખિતમાં ખાતરી આપશે તો જ તે સર્ટી આપવા તૈયાર છે, અને પુત્રને શહેરની અન્ય કોઈ શાળામાં અભ્યાસ કરવો હોય તો તેનો ખર્ચ પણ આપવા તેઓ તૈયાર છે. મહિલા ધરણા પર બેસતા શહેરભરમાં ચકચાર મચી છે, જોકે બાદમાં પોલીસે મહિલાને સમજાવટ કરી ઘરે મોકલી આપી હોવાનું જાણવા મળે છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. મારું નામ નિમિષા કોટેચા છે. હું પોરબંદરમાં જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી બહાર આંદોલન ઉપર બેઠી છું. આંદોલનનું મુખ્ય કારણ છે મારા બાળકનું લિવિંગ સર્ટિફિકેટ છાયામાં આવેલી અંબિકા પ્રાથમિક શાળાના સંચાલક કેતનભાઈ કોટેચા, જે મારા બાળકનું લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી. જે સંચાલક છે એ મારા પતિ જ છે. મને અને મારા બાળકોને 23 વર્ષથી મારા પતિ કેતન કોટેચા અને મારા સાસુ સસરા દ્વારા માનસિક, શારીરિક અને શાબ્દિક ત્રાસ છે. અને મારા પતિ કેતન કોટેચાના 3 એક્સ્ટ્રા મેરિટલ અફેર હતા. અને મારા પતિએ મને અને મારા બાળકોને 6 મહિના પહેલાં ઘરમાંથી કાઢી મૂક્યા. ત્યારે અમે 181 મારફત સખી વન સ્ટોપમાં રહીને હાલ અમે વાડી પ્લોટમાં અલગ રહીએ છીએ. નવું શૈક્ષણિક સત્ર ચાલુ થતું હોય, મારા બાળકને 8મા ધોરણમાં અભ્યાસમાં એડમિશન લેવા માટે લિવિંગ સર્ટિફિકેટની જરૂર હોય, મેં માંગણી કરી તો મારા પતિએ મને લિવિંગ સર્ટિફિકેટ આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો. અને 6 મહિનાથી અમે અલગ રહીએ છીએ. અને મેં મારા પતિ વિરુદ્ધ મારા એડવોકેટ ભરતભાઈ લાખાણી દ્વારા 498, 504, 323 અને 114 હેઠળ મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવેલ છે. અને મારા પતિના 3 એક્સ્ટ્રા મેરિટલ અફેર વખતે 2007 અને 2013માં મારા પતિએ મને એફિડેવિટ કરી આપેલું, જેમાં એક મુદ્દો સ્પષ્ટપણે એવો લખેલો છે કે ભવિષ્યમાં કોઈ વાંધા તકરાર થાય તો આપણા સંતાનોના હિત ખાતર આપણા સંતાનોનો કબજો લખાવી લેનાર નિમિષા કોટેચા, એટલે કે મને સોંપવાની બાંયધરી આપું છું. અને બાળકોની લીગલ કસ્ટડી મારી પાસે હોવા છતાં પણ મારા પતિ મને મારા બાળકનું લિવિંગ સર્ટિફિકેટ આપતા નથી. અને ત્યારબાદ મેં શિક્ષણ મંત્રી શ્રી, કલેક્ટર સાહેબ શ્રી, એસપી સર અને જિલ્લા શિક્ષણાધિકારી સાહેબને લેખિત અરજી આપેલી. ત્યાર પછી પણ મારા પતિ કેતન કોટેચાએ મને લિવિંગ સર્ટિફિકેટ આપવાની સ્પષ્ટ ના પાડી દીધી. ત્યારબાદ મેં કલેક્ટર સાહેબને રજૂઆત કરી તો કલેક્ટર સાહેબે મારી રજૂઆત સાંભળી અને ઓર્ડર આપ્યો, એટલે હું 100 નંબર પોલીસને લઈને મારા પતિ પાસે લિવિંગ સર્ટિફિકેટ લેવા ગઈ. તો પોલીસની હાજરીમાં પણ મારા પતિ કેતન કોટેચાએ મને લિવિંગ સર્ટિફિકેટ આપવાનો ઇનકાર કરી દીધો સ્પષ્ટપણે. અને ત્યારબાદ મેં ફરીથી કલેક્ટર સાહેબ અને જિલ્લા શિક્ષણાધિકારીને રજૂઆત કરી. આમ કલેક્ટર સાહેબનો ઓર્ડર હોવા છતાં પણ જિલ્લા શિક્ષણાધિકારી
साहेब मारा बाड़कनु भविष्य बगड़े छे, मारा मारु बाड़क शिक्षण थी वंचित छे, तो पण कोई स्कूलना संचालक सामे अने स्कूल सामे कोई कायदेसर कार्यवाही करता नथी। अने अमे मळवा आवीए तो अमने कहे छे के हूँ क्लास वन ऑफिसर छू, तमारे मने मळवा न आवू ने हूँ तमारा मारी पासे तमारा माटे टाइम नथी, अने तमारा एक बाड़कना भविष्य अने शिक्षण माटे थईने हूँ स्कूलनी मान्यता रद्द न करावी शकूँ। अने आम कोई अगम्य कारणोसर शिक्षणाधिकारी कोई कार्यवाही करता नथी, जेथी करीने हूँ आजे आंदोलन ऊपर बैठी छूँ। अने आ आंदोलन त्यां सुधी चलशे ज्यां सुधी मने मारा बाड़कनुं लीविंग सर्टिफिकेट हाथमां सोंपवामां न आवे। अने आ माटे जो मारे अदालतमां जवुं पड़े तो पण मारी पूर्व तैयारी छे। अने हवे हूँ विनंती करूँ छूँ के शिक्षण मंत्री श्री, सरकार श्री, धारासभ्य श्री, कलेक्टर साहेब श्री, एसपी सर श्री अने जिला शिक्षणाधिकारी श्री के मने मारा बाड़कनू लीविंग सर्टिफिकेट तात्कालिक आपवामां आवे अने कायदेसर कार्यवाही करवामां आवे। એમાં ભાઈ મહિલા બાળ જે ધરણા ઉપર બેઠા છે એને લીવિંગ સર્ટિફિકેટનો પ્રશ્ન છે। હવે પતિ પત્નીની બેની સંયુક્ત સ્કૂલ છે અને પતિજીના સંચાલકને આચાર્યશ્રી છે અને એ સેલ્ફ ફાઇનાન્સ શાળા છે, બરાબર। પતિ પત્ની વચ્ચેનો ઝઘડો છે તો સંતાનો પત્ની સાથે રહે છે તો એમ કહે કે અમને અમારો પતિ લિવિંગ સર્ટિફિકેટ નથી આપતો। અમે તો અહીંથી લેખિતમાં પણ જણાવી દીધું ભાઈ તમારા પતિ પત્ની વચ્ચેનો આંતરિક ઝઘડો છે એમાં બાળકના શિક્ષણ છે એ બહુ મહત્ત્વનું છે, એટલે તમે બંને વચ્ચે સમાધાન કરીને સર્ટિફિકેટ આપી દો અને એકબીજાની જવાબદારી સમજો। આ રીતે અમને સ્કૂલના ટ્રસ્ટી સંચાલકના આચાર્યશ્રી છે કે જે બાળકના પિતા જ છે, બરાબર, એને પણ અમે લખી આપ્યું છે કે ભાઈ આ બાળકના શિક્ષણ માટે તમે કોઈ પણ વચલો રસ્તો કરી અને આ બાબતે તમે યોગ્ય નિર્ણય લઈ લો।